દરિયાખેડુઓના વિકાસ માટે સરકાર હર હંમેશ તત્પર રહે છે. ભારતના વિશાળ દરિયાકાંઠા ઉપર થતી માછીમારીના વિકાસ માટે સરકારે વર્ષ 2020 સુધી બ્લુ રિવોલ્યુશન યોજના અમલી બનાવી છે. આ યોજના અંતર્ગત દરેક દરિયાઈ વિસ્તારોના વિકાસ માટે સરકાર દ્વારા વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવશે. કચ્છ જિલ્લા મત્સ્યોદ્યોગ કેન્દ્રની કચેરી દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ કેન્દ્ર સરકાર દ્વારા મરીન સેક્ટરોના વિકાસ માટે આ બ્લુ રિવોલ્યુશન યોજના શરૂ કરાઈ છે. જોકે કચ્છમાં હજુ સુધી આ યોજનાની કામગીરી શરૂ થઈ નથી. આગામી દિવસોમાં કચ્છમાં પણ આ યોજના તળે કામગીરી હાથ ધરાશે. કેટલાક રાજ્યો અને પ્રદેશોમાં આ યોજનાની કામગીરી શરૂ થઈ ચૂકી છે, જેમાં મરીન સેક્ટરોના વિકાસ માટે કેન્દ્ર સરકાર દરેક રાજ્યોને અલગથી ગ્રાન્ટ ફાળવશે. આ ઉપરાંત માછીમારીના ઉદ્યોગને વિકસાવવા માટે ટ્રોલરની ખરીદીમાં સહાય ચૂકવવામાં આવશે, તો મીઠા પાણીના મત્સ્ય ઉદ્યોગને વિકસાવવા માટે પ્રયાસો હાથ ધરાશે. દરિયામાં મળતી માછલીઓનું પ્રમાણ દિન પ્રતિદિન ઘટતું જાય છે, તેમજ મીઠા પાણીની માછલીઓની ગુણવત્તા સારી હોય છે અને તેનું વળતર પણ સારું મળતું હોવાથી તેને પ્રોત્સાહન આપવાની કામગીરી બ્લુ રિવોલ્યુશન અંતર્ગત હાથ ધરાશે. મીઠા પાણીના મત્સ્યોદ્યોગને વિકસાવવા માટે નર્સરી પોન્ડ અને રિવરિંગ પોન્ડ વિકસાવવામાં આવશે, જેમાં તળાવોમાં બિયારણ નાખીને માછલીઓનો વિકાસ થાય તે રીતે આખી યોજના આગળ વધારવામાં આવશે. જો કે કચ્છમાં હજુ સુધી આ પ્રકારની કોઈ કામગીરી શરૂ કરાઈ નથી, પરંતુ મત્સ્ય ઉદ્યોગ વિભાગની કચેરીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સરકારની સૂચના મળે કામગીરી હાથ ધરવામાં આવશે.